विदुर जी कहवा लाग्या, उद्धव जी पुराण पुरुषोत्तम बलराम जी अने श्री कृष्ण पोताना ज नाभि कमळमांथी उत्पन्न थयेला ब्रह्माजीनी प्रार्थना थी आ जगत में अवतार लीधो छे। पृथ्वीनो भार उतारीने सौने आनंद आपता तेओ अत्यारे श्री वसुदेवजीना घरमां कुशळतो छे ने। हे अति प्रिय अमारा कुरुवंशजोना परम सुहृद अने पूजनीय वसुदेवजी के जेओ पिता तुल्य उदारता पूर्वक पोतानी कुंती वगैरे बहनों ने तेमना स्वामीओ थकी संतुष्ट करावता रहीने तेमनी बधी मनोवांचित वस्तुओ आपता रहिया छे तेओ आनंदमां तो छे ने। प्रिय उद्धवजी, यादवोना अधिपति वीरश्रेष्ठ प्रद्युम्नजी કે જેઓ પૂર્વજન્મમાં કામદેવ હતા અને જેમને દેવી રુકમણીજીએ બ્રાહ્મણોની આરાધના કરીને ભગવાન પાસેથી પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા હતા તેઓ પ્રસન્ન તો છે ને। સાત્વત, વૃષ્ણી, ભોજ અને દાશારહના વંશજ યાદવોના અધિપતિ મહારાજ ઉગ્રસેન કે જેમણે રાજ્ય પ્રાપ્તિની આકાંક્ષાનો સર્વથા પરિત્યાગ કર્યો હતો પણ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણે ફરી રાજ્ય સિંહાસન પર બેસાડ્યા હતા તેઓ સુખી તો છે ને। હે સૌમ્ય, પોતાના પિતા શ્રી કૃષ્ણની જેમ સમસ્ત રથિયોમાં અગ્રણ્ય શ્રી કૃષ્ણ સુત સાંભ કે જેઓ પહેલા પાર્વતીજી વડે ગર્ભમાં ધારણ કરેલા કાર્તિક સ્વામી હતા અને જેમણે જાંબવતીએ અનેક વ્રતો કરીને જન્મ આપ્યો હતો તેઓ કુશળ તો છે ને। જેમણે અર્જુન પાસેથી રહસ્યયુક્ત ધનુર્વિદ્યાનું શિક્ષણ મેળવ્યું હતું તે સાત્યકી પણ કુશળ તો છે ને। તેઓ ભગવાન શ્રી કૃષ્ણની સેવા વડે અનાયાસે જ ભગવજ્જનોની તે ઉન્નત સ્થિતિ પર પહોંચેલા છે કે જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે। ભગવાનના શરણાગત નિર્મળ ભક્ત બુદ્ધિમાન અક્રૂરજી કે જેઓ શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોથી અંકિત વ્રજના માર્ગની ધૂળોમાં પ્રેમથી અધીરા થઈને આળોટવા લાગ્યા હતા તેઓ પણ પ્રસન્ન તો છે ને। ભોજવંશીય દેવકના પુત્રી દેવકીજી કે જેઓ દેવોના માતા અદિતિની જેમ જ સાક્ષાત વિષ્ણુ ભગવાનના માતા છે અને જેમણે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા કે જેવી રીતે વેદત્રયી યજ્ઞ વિસ્તાર રૂપી અર્થને પોતાના મંત્રોમાં ધારણ કરતી રહે છે એ દેવકીજી કુશળ તો છે ને। તમારી ભક્તજનોની ઈચ્છાઓ પૂર્ણ કરનારા ભગવાન અનિરુદ્ધજી કે જેમણે શાસ્ત્રો વેદોના આદિ કારણ કહે છે અને અંતઃકરણ ચતુષ્ટયના ચોથા અંશ એવા મનના અધિષ્ઠાતા બતાવે છે તેઓ પણ સુખી છે ને। હે સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી, પોતાના હૃદયેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું અનન્ય ભાવે અનુસરણ કરનારા રુદિક, સત્યભામાનંદન, ચારુદેષ્ણ, ગદ વગેરે ભગવાનના બીજા પુત્રો એ બધા પણ કુશળ તો છે ને। મહારાજ યુધિષ્ઠિર કે જેમનો મયદાનવે બનાવેલી સભામાનો રાજવૈભવ અને ભપકો જોઈને દુર્યોધનને ભારે ડંખ લાગ્યો હતો તેઓ અર્જુન અને શ્રી કૃષ્ણ રૂપી બંને ભુજાઓની સહાયથી ધર્મ મર્યાદાનું ન્યાયપૂર્વક પાલન તો કરે છે ને। અપરાધીઓ પ્રત્યે અત્યંત અહિષ્ણુ ભીમસેન કે જે ગદા યુદ્ધમાં જ્યારે વિભિન્ન પ્રકારે પેતરા બદલતો હતો ત્યારે તેના પગોના ધમકારાથી ધરતી ધ્રુજવા લાગતી હતી તેણે સર્પતુલ્ય દીર્ઘકાલીન ક્રોધ છોડી તો દીધો છે ને। જેના બાણોની જાણથી બચવા કિરાત વેશ ધારણ કરનારા અને તેથી કોઈથી ન ઓળખાતા ભગવાન શંકર પ્રસન્ન થયા હતા તે રથી અને યુથપતિઓનો સુયશ વધારનાર ગાંડી વધારી અર્જુન પ્રસન્ન તો છે ને। હવે તો તેના બધા જ શત્રુઓ શાંત પડી ગયા હશે। પામપણો જે રીતે નેત્રોનું રક્ષણ કરે છે તે જ રીતે યુધિષ્ઠિર વગેરે કુંતી પુત્રો જેમની હંમેશા સંભાળ રાખે છે અને જેમનું લાલન પાલન કુંતીએ જ કર્યું છે તે માદ્રીના બંને પુત્રો નકુળ અને સહદેવ કે જેમણે યુદ્ધમાં શત્રુઓ પાસેથી પોતાનું રાજ્ય એવી રીતે આંચકી લીધું હતું
કે જેવી રીતે બે ગરુડો ઇન્દ્રના મુખમાંથી અમૃત કાઢી લાવે તે બંને કુશળ તો છે ને? અહો, તેમના પોષણની જવાબદારી રાજર્ષિ પાંડુના મૃત્યુ સમયે તેમના પુત્રો નાના હતા અને તેમના પોષણની જવાબદારી કુંતી પર હોવાથી જ પતિના મૃત્યુ પછી તેમણે સહગમન ન કર્યું, અર્થાત પુત્ર પ્રેમને લીધે જ તે જીવિત રહી હતી. રથિયોમાં શ્રેષ્ઠ મહારાજ પાંડુ એવા અનુપમ વીર હતા કે તેમણે એકમાત્ર ધનુષ્ય લઈને એકલાએ જ ચારે દિશાઓ જીતી લીધી હતી. સૌમ્ય સ્વભાવના ઉદ્ધવજી, મને તો અધઃ પતન તરફ જનારા તે ધૃતરાષ્ટ્ર માટે વારંવાર ખેદ થાય છે કે જેમણે પાંડવો રૂપે પોતાના પરલોકવાસી ભાઈ પાંડુનો જ દ્રોહ કર્યો તથા પોતાના પુત્રોની હામાં હા ભણીને પોતાના હિત ચિંતક એવા મને પણ નગરમાંથી કાઢી મૂક્યો. પણ ભાઈ, મને એનો કસો જ ખેદ કે આશ્ચર્ય નથી. વિશ્વવિધાતા ભગવાન શ્રી કૃષ્ણ જ મનુષ્યના જેવી લીલાઓ કરીને લોકોની મનોવૃત્તિને ભ્રમમાં નાખી દે છે. હું તો તેમની જ કૃપાથી તેમના મહિમાને જોતો રહીને બીજાઓની દ્રષ્ટિથી દૂર રહીને આનંદપૂર્વક વિચરી રહ્યો છું. જો કે કૌરવોએ તેમના ઘણા બધા અપરાધ કર્યા તો પણ ભગવાને તેમની એટલા માટે ઉપેક્ષા કરી દીધી હતી કે તેઓ તે કૌરવોની સાથે તે દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા માંગતા હતા. કે જે દુષ્ટ રાજાઓ ધન, વિદ્યા અને જાતિના મદથી આંધળા થઈને કુમાર્ગગામી બની રહ્યા હતા અને પોતાની સેનાઓથી વારંવાર ધરતી ધ્રુજાવી રહ્યા હતા. હે ઉદ્ધવજી, ભગવાન શ્રી કૃષ્ણ અજન્મા અને કર્મ રહિત છે. અજન્મા હોવા છતાં પણ ભગવાને લોકોને કુમાર્ગથી વારી સન્માર્ગે પ્રેરિત કરવા જન્મધારણની લીલા કરી, તેમજ અકર્તા હોવા છતાં લોક સંગ્રહ માટે કર્મો કરીને કર્મ માર્ગનો ઉપદેશ આપ્યો. આ પણ તેમના અવતારનું એક કારણ છે. અન્યથા શ્રેષ્ઠ હોવા છતાં, ગુણોથી પર હોવા છતાં કર્માધીન દેહનો શા માટે સ્વીકાર કરે? હે મિત્ર, જેમણે પોતે અજન્મા હોવા છતાં પણ પોતાના શરણમાં આવેલા સમસ્ત લોકપાલો અને આજ્ઞાંકિત ભક્તજનોનું પ્રિય કાર્ય કરવા માટે યદુકુળમાં જન્મ લીધો છે, તે પવિત્ર કીર્તિ એવા શ્રીહરિની વાતો સંભળાવો. ત્રીજા સ્કંદ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદમાંનો પહેલો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.